नमस्कार, न्यूज 18 गुजराती में आपनु स्वागत छे। हूँ छू रिंकल। समाचार की शुरुआत करिए तो वर वधुए लग्न की पहली रात पोलिस स्टेशन में बितावी। रात्रि कर्फ्यू ना भंग बदल वर वधु ने पोलिस स्टेशन लावामां आव्या। वलसाड पोलीसे रात्रि कर्फ्यू ना भंग बदल आ कार्यवाही करी। कार्यवाही बाद जानैयाओ पण पहोंच्या हता पोलिस स्टेशन। पोलीसे वर वधु सहित 35 जानैयाओ सामे कार्यवाही करी छे। रात्रि दरमियान वापी में पोलिस नु पेट्रोलिंग हतु। रात्रि कर्फ्यू छता लग्न होवाथी पोलीसे आ प्रकारनी कार्यवाही करी। सरकार ने गाइडलाइंस नु अमे भी पालन करिए, कायदा नी उपर वट नी मले, पर जेने 15 दाड़ा पहला पत्रिका वेचेली होय ने 24 तारीख ना लगन होय तो बे दाड़ा मा कोण आवी रीतना एडजस्टमेंट करे। तो वलसाड नी आ घटना छे के ज्यां दुल्हा दुल्हन मा दुल्हा दुल्हने रात्रि पहली रात पोलीस स्टेशन मा बितावी हती। વધુ માહિતી સાથે ભરતસિંહ વાઢેર જોડાઈ ગયા છે। જી ભરત, શું સમગ્ર મામલો હતો કે આ રીતે વર વધુને પહેલી રાત પોલીસ સ્ટેશનમાં ગુજારવી પડી અને શું કહેવું છે તેમનું? જી બિલકુલ રિંકલ, જે રીતે રાજ્યના અન્ય શહેરોની સાથે રાજ્ય સરકારે વલસાડ શહેરમાં પણ બે દિવસ અગાઉથી કર્ફ્યુનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે। વલસાડ શહેરમાં રાત્રિ કર્ફ્યુનો અમલ હોય છે, એ વખતે જ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વલસાડના છેવાડાના વિસ્તારમાં પોલીસમાં પેટ્રોલિંગમાં રહેલી પોલીસની ટીમે એક જાનને રોકી હતી, જે જાન છે કર્ફ્યુના સમયગાળા દરમિયાન નીકળી હતી। આથી રાત્રિ કર્ફ્યુના ભંગ બદલ પોલીસે અટકાયતી કાર્યવાહી કરી અને નવ વરરાજા અને નવ વધુને સહિત જાનને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી। આમ 33 લોકો વિરુદ્ધ રાત્રિ કર્ફ્યુના અમલના ભંગ બદલ છે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। આથી જે પરિવાર હતો, જે જાન જે પરિવાર હતો એ પરિવારમાં નારાજગી હતી, કારણ કે આ જે રાત્રિ કર્ફ્યુના ભંગ બદલ જે જાનને રોકવામાં આવી હતી અને જે જાનૈયાઓની અટકાયત કરવામાં આવી હતી એ જાનૈયાઓમાં વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ મરચા પણ હતા, એમના પરિવારમાં જ આ પ્રસંગ યોજાયો હતો। તેઓએ પોલીસની આ કાર્યવાહી વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી। તેમના કહેવા મુજબ જ્યારે સરકાર દ્વારા આ રીતે નાઇટ કર્ફ્યુની રાત્રિ કર્ફ્યુનો અમલનો આદેશ કરવામાં આવ્યો હતો અને જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું, એ અગાઉથી જ પરિવારજનોએ લગ્નની તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી, પત્રિકાઓ પણ વહેંચાઈ ચૂકી હતી અને આમંત્રણ પણ અપાઈ ચૂક્યા હતા। જોકે મુહૂર્ત અને સરકારના આદેશ મુજબ અને સરકારની ગાઈડલાઈનના પાલન સાથે જ લગ્ન યોજાયા હતા અને માત્ર ગણતરીના લોકોની હાજરી વચ્ચે જ છે આ લગ્ન યોજાયા હતા, પરંતુ મુહૂર્ત સાચવવા માટે જ્યારે જાન છે એ મોડી રાતે પરત ફરી રહી હતી એ વખતે રાત્રિ કર્ફ્યુના ભંગ બદલ સિટી પોલીસે આ તે લોકોને અધવચ્ચે જ અટકાવી અને જાનને ઘરે જવાની જગ્યાએ તે પોલીસ સ્ટેશન લઈ લાવવામાં આવ્યા હતા અને આ રીતે પહેલી રાત્રિ દુલ્હા અને દુલ્હને પોલીસ સ્ટેશનમાં જ વિતાવવામાં આવ્યો હતો, વિતાવવાનો વારો આવ્યો હતો। સાથે જ આખી જાનમાં જે સામેલ જામ હતા તે લોકોએ પણ પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડી હતી, પરંતુ આ રીતના મામલો ગરમાતા મોડી રાત્રે પોલીસે જે 33 લોકો વિરુદ્ધ છે અટકાયતી કાર્યવાહી કરી અને ત્યારબાદ કાગળની કાર્યવાહી કરી અને તે લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ રાત્રિ કર્ફ્યુના અમલના ભંગ બદલ વરરાજા અને નવ વધુને જ્યારે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને આખી જાનને લીલા તોરણે પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી, આ મુદ્દો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને પોલીસે જે લગ્ન કરી અને પરત ફરી ઘરે પરત ફરી રહેલી જાનને રોકી અને પોલીસ સ્ટેશન લઈ આવવાની આ કાર્યવાહીથી નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે। જી ભરત, બિલકુલ નિયમ ભંગ બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ જે સ્થાનિક નગરસેવક છે તેમને પણ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા, તે પણ આ જાનૈયાઓમાં તેમનું પણ નામ સામે આવ્યું છે, તેમનું શું કહેવું છે? જી બિલકુલ રિંકલ, એમની સાથે વાત થઈ તેમના કહેવા મુજબ જ્યારે આ સરકાર દ્વારા જે વલસાડ શહેરની સાથે અન્ય જે રાજ્યના અન્ય શહેરોની અંદર રાત્રિ કર્ફ્યુનો અમલ જાહેર કરવામાં આવ્યો અને આદેશ કરવામાં આવ્યો હતો, જાહેરાત કરવામાં આવી હતી એ અગાઉ જ, એટલે 24 તારીખ અગાઉ જ આ પરિવારજનોએ તેમના લગ્ન પ્રસંગના મુહૂર્ત જોવાઈ ચૂક્યા હતા, પત્રિકાઓ વહેંચાઈ ચૂકી હતી, તેમના સ્વજનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એ પ્રમાણે જે રીતના મુહૂર્ત સાચવવા માટે રાત્રિ
जी भरत, आपने अटकावा मांगीश। पूर्व कोर्पोरेटर राजू भाई पण जोड़ाया छे अमारी साथे। जी राजू भाई, आज घटना बनी छे, वरवधुने पहली रात जे छे पोलीस स्टेशन मां वितावानो वारो आव्यो, जानैयाओने पोलीस स्टेशन मां लई जवामां आव्या अने कार्यवाही करवामां आवी, शुं प्रतिक्रिया आपनी? પ્રતિક્રિયામાં એવું છે કે લગ્નનું મુહૂર્ત જો તો અમે 24 તારીખના લગ્ન હતા, એક મહિના પહેલા પત્રિકા વેચી દેવામાં આવેલી અને 22 તારીખે સરકારશ્રીનું જાહેરનામું પડ્યું ને રાત્રે લગ્ન વિધિમાં થોડું મોડું થયું એક કલાક, ને વરવધુ અને અમે ટોટલ 10 જણ ત્રણ ગાડીમાં આવતા હતા, તો રસ્તામાં ચેકિંગ ચાલવા દરમિયાન વલસાડના સિટી ઇન્ચાર્જ પીઆઈ સાહેબે ઉભી રાખીને પૂછતાછ કરતા એમને અમારી ત્યાંથી ધરપકડ કરી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. તારીખે સરકારથી નું જાહેરનામું ભર્યું, બીજું કે છોકરીના જે જગા પર છોકરીના લગ્ન હતા તે જ જગા પર એમના ભાઈના બી લગ્ન હતા, એટલે મહારાજને આમ તેમ બધી વિધિ બીજિ કરતા મુકતા વાર લાગે ને થોડો એક કલાક મોડું થયું, અને બીજું કે ધરપકડ છે તેનો અમને કોઈ વાંધો નથી, કોઈ વિરોધ નથી, પણ જે વરવધુને અપમાનિત કરવામાં આવ્યા, જ્યાં જે આગળ ધરપકડ કે ત્યાં આગળ કાચ ઉતરાઈને વરવધુને ગધેરા જેવા શબ્દ બોલવામાં આવ્યા અને પછાડી ગાડીમાં દંડા મારવા આવ્યો, તેનો અમને વિરોધ છે કે આ એક આવું ન ચાલે, જે વલસાડમાં કોઈ દેશ ન બન્યું એવી ઘટના બને તે કેમ ચાલે આવી રીતના. જે બિલકુલ આપ કહી રહ્યા છો કે મિસબિહેવ કરવામાં આવ્યું વરવધુની સાથે, તો આ અંગે આપે કોઈ રજૂઆત કરી છે ખરી ઉપરી અધિકારીને કે કોઈને રજૂઆત કરી? અત્યારે અમે રાત્રે 2 વાગે સુતા, અત્યારે માનનીય છે ડીએસપી સાહેબને એક લેખિતમાં કાગળ આપતા છે, વલસાડના ડીએસપી સાહેબને કાગળ અમે લેખિતમાં આપ્યું જ છે, હમણાં લેખિતમાં એક 10-1 મિનિટમાં હમણાં ત્યાં કોપી ઇન્વોલ્વ કરાવવા જ ગયા છે, અમારી જે સચ્ચાઈ છે જે ભાગ લગ્નની વિધિમાં અને ધરપકડ કરી લેવામાં આવી આ રીતે અને મિસબિહેવ પણ કરવામાં આવ્યું વરવધુની સાથે, શું કહેશો આપ? લગ્નની વિધિ દિવસે પૂરી થઈ ગઈ હતી અને આજે અટક કરવામાં આવી છે રાતના 1 વાગે. આ લોકો રોડ ઉપર ફરતા હતા 3 વ્હીકલમાં. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજાનાઓ પેટ્રોલિંગમાં હતા, એ દરમિયાન એ લોકોની વિરુદ્ધ 188 કરવામાં આવી છે, કોઈને અટક કરવામાં આવેલી નથી અને પોલીસ સ્ટેશનથી 1.5 થી 1.25 કલાકમાં એ લોકોને પરત રવાના કરી દેવામાં આવેલા હતા, અને જે સ્ટેટમેન્ટ અને જે કાર્યવાહી છે અત્યારે દિવસે હાથ ધરવામાં આવેલી છે. અને લગ્નની વિધિ અત્રે દિવસે જ લગ્ન પૂર્ણ થઈ જતા હોય છે. આ બનાવ છે રાત્રિના 1 વાગ્યાનો બનાવ છે. જે બિલકુલ, પણ તેમનું જે કહેવું છે જે સ્થાનિક નગર જે છે તેઓનું એવું કહેવું છે કે મિસબિહેવ કરવામાં આવ્યું હતું વરવધુની સાથે, દંડા ફટકારવામાં આવ્યા, આ રીતે મિસબિહેવ કરવામાં આવ્યું? જી ના, એવું કોઈ મિસબિહેવ કરવામાં નથી આવ્યું ને એવી કોઈ ફરિયાદ પણ અમને ક્યાંય કરવામાં આવેલી નથી કોઈના દ્વારા, અને એ લોકોને કોઈ એરેસ્ટ કરવામાં કે ડિટેઇન કરવામાં પણ નથી આવેલા, માટે આ પ્રકારની વિગત જો એ લોકો અમારા ધ્યાનમાં મૂકશે તો અમે ચોક્કસપણે એમાં ઇન્કવાયરી કરી અને જવાબદાર પોલીસ અધિકારી જો જણાશે તો એના વિરુદ્ધ એક્શન લેશું. જી બિલકુલ, રાજુભાઈએ આ બાબતે રજૂઆત પણ કરી છે ઉપરી અધિકારીને? ના, મારા સુધી કોઈ રજૂઆત હજી સુધી એમના દ્વારા કરવામાં આવેલી નથી. જી રાજુભાઈ, આપ જોડાયેલા છો, આપનું શું કહેવું છે? રજૂઆત કરવામાં નથી આવી તેવું રાજીવજી દ્વારા કહી રહ્યા છે. સાહેબની વાત સાચી છે, રજૂઆત અમને અમારી પાસે એના સચોટ પુરાવા છે, અમે જાણતા છે કે કાયદાનો ભંગ થયો છે, જે કર્ફ્યુનો ભંગ થયો છે, પણ એક અમારો અમે જાણી જોઈને કોઈ કાયદો તોડ્યો નથી, અમારી એક મજબૂરીનો ભાગ હતો, લગ્ન રાત્રે જ લેવાયેલા છે ને તારીખ 24 ના હોય ને અમારાથી 2 દિવસમાં મેનેજ ના થયું, તેના કારણે આ થયું છે. અમને પકડ્યા તેનો બી વાંધો નથી કે એ તો કર્ફ્યુનો ભંગ થયો છે ને અમે જે કાયદામાં જે જોગવાયા છે તે થશે જ એમાં, પણ થયું એવું છે કે જે વરવધુ સાથે જે કરવામાં આવ્યું તેનો અમને અફસોસ છે, ને એ છે કે આજ લગી વલસાડમાં આવું થયું ન હતું, ના પહેલી વાર આવું બન્યું છે.
जी आप એવું કહી રહ્યા છો કે વરવધુની સાથે મિસબિહેવ કરવામાં આવ્યો, પરંતુ હાલમાં જ આપણે રાજદીપસિંહ ઝાલાની સાથે પણ વાતચીત કરીએ, તેઓએ એવું કહ્યું છે કે એવી કોઈ ઘટના બની જ નથી ને લગ્ન જે છે એ સવારે જ પૂર્ણ થઈ ગયા હતા અને આ જે સમગ્ર ઘટના છે રાત્રે 1 વાગ્યાની છે. ના ના, મારી પાસે ના વિડિયો પુરાવા છે ને બધું જ છે મારી પાસે. કોઈ પણ જનરલ લિખિતમાં આપવામાં આવશે તો અમે એમાં ચોક્કસપણે ઉચ્ચ સ્તરીય ઇન્ક્વાયરી કરીને અને જરા પોલીસ અધિકારી કર્મચારી લાગે અમે લેશું. પ્રશ્ન કરીને આવતા હતા એના વિડિયો પુરાવા ને બધું જ છે. ખોટું બોલીને વલસાડના જે સાહેબ અગાડી થોડી જૂઠું બોલાય, અમારથી થોડું ખોટું બોલાશે. જે જી જી સર, આપની ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આપ ખોટું બોલી રહ્યા છો. એ લોકો દ્વારા કોઈ પણ રજૂઆત મને કરવામાં આવશે તો હું ચોક્કસપણે ઉચ્ચ સ્તરીય ઇન્કવાયરી કરી અને જવાબદાર પોલીસ અધિકારી કર્મચારી વિરુદ્ધ એક્શન લઈશ અને એ જાણ કરવામાં આવશે. જી, પણ આપે એવું કહ્યું કે કોઈ પણ જાતનું મિસબિહેવ નથી કરવામાં આવ્યું, જ્યારે રાજુભાઈ એવું કહી રહ્યા છે કે મિસબિહેવ કરવામાં આવ્યું. કહેવાનું એવું છે કે મારી પાસે કોઈ રજૂઆત નથી આવી મિસબિહેવની. રજૂઆત આવશે તો હું ચોક્કસપણે એક્શન લઈશ. મારું કહેવાનું એવું છે, મારી પાસે હજી કોઈ રજૂઆત નથી એ પ્રકારની. જી બિલકુલ રાજુભાઈ, રાજદીપસિંહ ઝાલા કહી રહ્યા છે કે રજૂઆત કરવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. આગળ શું માંગશે આપ? ના દાદા સાહેબ, જે અમે રજૂઆત કરતા મારી ડોટર ગયે જ છે કાગર લઈને, અમે અરજી કરતા જ છે, સાહેબને આપતા જ છે, ને અમે કોઈ એવું કઈ કહેતા નથી કે અમે કોઈ ગુનો નથી કર્યો. ગુનો થયો છે રાત્રે, ખાલી અમારી મજબૂરીના લીધે કે રાત્રે છોકરીના બી લગ્ન હતા અને એમના ભાઈ ના બી કઈ, એટલે વિધિ કરતા થોડું રાત્રે મોડું હતું, 10:30 વાગે રાત્રે લગ્ન પડ્યા ને અમે 11:30 વાગે અમે આવતા હતા ને 11:30 વાગાડી અમારી અટેક કરવામાં આવેલી ને એના માટે અમે, અમને કોઈ વાંધો નથી, પણ જે આટલું થયું છે એના માટે જ અમે થોડોક વિરોધ દર્શાવીને અમે સાહેબ ની લેખિત અરજી આપતા છે. બસ જી જી રાજીવસિંહ સર, આપનો આભાર. આશા રાખીએ કે હવે રજૂઆત કરવામાં આવશે તો તેમને પણ ન્યાય મળશે. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો લગ્નની વિધિ બપોરે પૂર્ણ થઈ ગઈ હતી અને રાત્રે 1 વાગ્યાની ઘટના છે તેવું એસપી દ્વારા કહેવામાં આવ્યું છે. અને 1 વાગે આ રીતે એમની ધરપકડ તેમની કરવામાં આવી હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી.